બધા મજાવાને આજે આપણે ફરી મળ્યા. જો આપણે ધોરણ 2 માં ગણિતની સ્વાધ્યાયથી ભણતા હતા ને, ચાલો આજે પાછું ત્યાં આપણે જે અધૂરો હતો ત્યાંથી ચાલુ કરશું. તો જુઓ આપણે ક્યાં પહોંચ્યા હતા. તો આપણે જોયું હતું પાના નંબર 110 સુધી અને પાના નંબર 111 સુધી. 111 માં આપણે જોયું હતું પ્રશ્ન 3. જ્યારે હવે આજે આપણે જે તમને અધૂરું આપેલું તે ફિનિશ થઈ ગયું છે તમારે. તો સરસ, ચાલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. જો પ્રશ્ન નંબર 4 પર શું છે, તો કે પ્રશ્ન નંબર 4 પર એવું કીધું છે કે સરવાળો કરો. પણ એની પહેલા આપણે થોડુંક સમજવા માટે આવ્યું છે કે જો તો એમાં શું છે કે એક જ અંક વાળી ત્રણ સંખ્યા, એટલે કે વધી વગરના, એમાં વધી આવતી નથી. વધી જ્યારે આવશે ત્યારે હું તમને શીખવાડીશ કે મેડમ વધી એટલે શું. તો જુઓ સરવાળો કરવાનો છે. એમાં ઉદાહરણ આપ્યું છે કે 6 વત્તા 2 વત્તા 4 ઉદાહરણ આપ્યું છે અહીંયા સમજોમાં. તો ત્યાં જુઓ એને કેવી રીતે કર્યું છે કે પહેલા કર્યું છે 6 વત્તા 2, તો 6 વત્તા 2 કેટલા થાય, 6 માં 2 ઉમેરો તો 8, પછી 8 માં કેટલા ઉમેરવાના 4, તો 8 માં 4 ઉમેરશું. એના કરતા તો આપણે પહેલા એવું કરવાનું, 6 માં 4 ઉમેરશું તો થશે 12. થઈ ગયા, સોરી 6 વત્તા 4 = 12. એમ ન કરવું હોય તો બીજી રીત શું છે, પહેલા 6 વત્તા 4 કરી નાખવાનું એટલે થઈ જશે 10. 10 વત્તા 2 એટલે 12. થઈ ગયું. આ રીતે 3-4 રીત છે જે આપણે કરી શકાય છે. તો હવે આપણે કરશું આ રીતની રીત. તો જુઓ ચાલો મારી સાથે, અહીંયા પહેલું શું છે, 2 વત્તા 4 વત્તા 6, આ તો આ જ છે, 6 વત્તા 2 વત્તા 4 કીધું તું એ જ રીત. તો જુઓ ચાલો, 6 પેલા 2 વત્તા 4 એનો તમે સરવાળો કરશું તો કેટલું આવશે, 6 વત્તા 6 6 વત્તા, આનો પેલો સરવાળો થઈ ગયો. હવે આનો કરવાનો એટલે 6 વત્તા 6 કેટલા થશે, તો કે 12, એટલે આપણો જવાબ છે 12. બરાબર, તો આપણે અહીંયા લખવાનું 6 વત્તા 6 એટલે 12. પછી હવે 8 વત્તા 2 કરશું તો 10 થઈ જશે બાળકો. હા, તો 8 વત્તા 2 એટલે 12 10, 10 વત્તા 7 એટલે કેટલા થશે, 17. 10 પછી કેટલી સંખ્યા, 7, એટલે 10 વત્તા 7 એટલે 17. થઈ ગયું. હવે અહીંયા આપણે શું કરશું, 3 વત્તા 5 કરશું બાળકો. 3 વત્તા 5 કરીએ તો જવાબ આવે 8. 8 વત્તા 8 એટલે કેટલા થશે, 8 2 16, 8 ને 8 16, તો આપણો જવાબ છે 16. પછી કોનો કોનો કરશું અહીંયા, 6 વત્તા 6 કેટલા થશે, 6 વત્તા 6 12, તો 12 વત્તા 5. ચલો ગણો તો 12 વત્તા 5 કેટલા થશે, ચલો 12 પછી 5 એટલે 13 14 15 16 17. કેટલો જવાબ આવ્યો, 17. તો લખવાનું 17, બરાબર. પછી જુઓ હવે અહીંયા કરશું 5 વત્તા 6, બે મોટી મોટી સંખ્યાનો સરવાળો કરશું. ચલો 5 વત્તા 6 કરો તો 6 માં 5 ઉમેરો તો કેટલા થશે, 7 8 9 10 11. 11 થાય, તો આપણે લખવાનું 11 વત્તા 4 બરાબર. કેટલા થશે, 11 માં 4 ઉમેરો તો 12 13 14 15, કેટલા થયા, 15. તો આપણો જવાબ છે 15. ચલો એવી રીતના અહીંયા શું કરશું, 3 વત્તા 4 કેટલા થયા, 7. પણ આપણે મોટી મોટી સંખ્યા લેશું બરાબર, એટલે 9 વત્તા 4. 9 વત્તા 4 કરો તો ચલો, તો 9 માં 4 આંગળી ઉમેરો, 9 પછી 10 11 12 13 કેટલા થયા, 13. તો આપણે કરશું 13 વત્તા લીધા કેટલા, 3. ચલો ગણો તો 13 માં 3 ઉમેરો તો
તેર પછી ચૌદ પંદર સોળ કેટલા જવાબ આવ્યો સોળ આપણો જવાબ છે સોળ ચલો એવી રીતના અહીંયા ત્રણ ને ચાર કેટલા થાય તો કે સાત સાત વત્તા આઠ કેટલા આઠ ચલો સાત વત્તા આઠ આપણે શું કરવાનું છે આમાં એક ઉમેરી દઈએ તો કેટલા થશે આઠ થઈ ગયા ધારી લઈએ કે આમાં એક ઉમેરીએ તો કેટલા થશે આઠ તો આઠ વત્તા આઠ એટલે સોળ પછી સોળ માંથી એક કાઢી નાખવાનું કેમ કે અહીંયા સાત જ છે તો કેટલો જવાબ આવે પંદર ચલો ગણો એમ ન ખબર પડી તો ગણો કે આઠ વત્તા સાત બરાબર કેટલા થશે તો આપણે આઠમાં સાત ઉમેરીએ આ પાંચ આંગળી અને બીજી બે આંગળી એટલે સાત તો ચલો આઠ પછી શું આવે નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર કેટલા થયા પંદર તો આપણે જવાબ આવી ગયો પંદર એવી રીતના અહીંયા ચાર 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 તો આપણે ત્રણ નો ચાર પણ ભર્યો બોલો કેટલી વખત ત્રણ વખત ચાર એકા ચાર ચાર દુ આઠ ચાર તેરી બાર આપણો જવાબ શું છે બાર જુઓ ચાર ને ચાર આઠ આઠ વત્તા ચાર એટલે બાર તો આપણો જવાબ આવી ગયો બાર સમજાઈ ગયું હવે આ રીતે મેં તમને જેમ શીખવાડ્યું એમ બાકીના જેટલા છે એ બધું તમારે જાતે કરવાનું છે જુઓ પ્રશ્ન ચાર માં કેટલું કરાવ્યું મેં તમને બે લાઈન કરાવી તો હવે નીચેની ત્રણ લાઈન છે ને એ તમારે જાતે કરવાની છે આવડશે ને તમને જાતે પ્રેક્ટિસ કરશો ત્યારે જ ખબર પડશે કે મેડમે ભણાવ્યું હોય તમને આવડ્યું કે નહીં બરાબર ને તો ચાલો હવે આપણે જોશું પ્રશ્ન નંબર પાંચ જુઓ પ્રશ્ન નંબર પાંચ માં શું છે તો કે પહેલું પગલું શું લેવાનું છે આ રીતે આપણને ઊભા દાખલા આપ્યા છે ને તો પહેલું પગલું શું લેવાનું છે ખબર કે પહેલા છે ને આ બે ઉપરની બે સંખ્યાનો સરવાળો કરવાનો એનો સરવાળો થઈ જાય પછી એમાં નીચેની સંખ્યા ઉમેરી દેવાની પછી જે જવાબ આવે એ આપણે આ બોક્સમાં લખી દેવાનું છે બરાબર ને સમજાય છે ને તો ચાલો આપણે એવી રીતે કરશું જો પહેલા તો પહેલા આપણે શું કરશું પાંચ વત્તા ચાર કેટલા થશે પાંચ વત્તા ચાર કરો જોઈએ ચલો પાંચ માં ચાર ઉમેરીએ તો આ ચાર આંગળી પાંચ માં કેટલી ઉમેરશું ચાર આંગળી તો છ સાત આઠ નવ કેટલી આંગળી થાય નવ હવે નવ માં કેટલી આંગળી ઉમેરવાની બે તો નવ પછી દસ અગિયાર તો આપણો જવાબ છે અગિયાર બરાબર એવી રીતના બીજું હવે કરવાનું સાત વત્તા બે સાત વત્તા કેટલી આંગળી ઉમેરવાની બે તો આઠ નવ નવ જવાબ આવ્યો હવે નવમાં આપણે ઉમેરશું આઠ આંગળી આ પાંચ અને બીજી ત્રણ એટલે આઠ થઈ ગઈ તો ચલો શરૂ કરો નવમાં આઠ ઉમેરો દસ અગિયાર બાર તેર ચૌદ બીજી ત્રણ પંદર સોળ સત્તર આપણો જવાબ કેટલો આવ્યો નવ વત્તા આઠ એટલે સત્તર પછી ત્રીજો દાખલો હવે નવ વત્તા ત્રણ નવમાં ત્રણ ઉમેરો દસ અગિયાર બાર બારમાં એક ઉમેરો તો તેર તો આપણો જવાબ છે તેર એટલે તગડે તેર હવે અહીંયા સાત વત્તા ચાર આપણે જો એમ ન કરવું હોય નામ પણ કરી શકીએ સાત વત્તા સાત એટલે સાત દુ ચૌદ સાત વત્તા સાત ચૌદ ચૌદ વત્તા ચાર એટલે કેટલા થશે ચૌદ માં ચાર ઉમેરો તો પંદર સોળ સત્તર અઢાર કેટલા થાય અઢાર અને એમ ના કરવું હોય તો આમ પણ કરી શકાય સાત વત્તા ચાર એટલે સાત માં ચાર ઉમેરી તો કેટલા થશે આઠ નવ દસ અગિયાર અગિયાર થયા હવે અગિયાર માં આપણે સાત ઉમેરશું તો બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અને અઢાર થઈ ગયા અઢાર હવે એવી રીતના અહીંયા છ વત્તા ચાર ચલો છ વત્તા ચાર કરો તો સાત આઠ નવ દસ 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 વત્તા પાંચ દસ વત્તા પાંચ કરીએ તો કેટલા થાય બાળકો વેરી ગુડ પંદર થાય થાય ને તો આ તો બહુ સહેલી રીત છે છ માં ચાર ઉમેરી તો દસ દસ માં પાંચ ઉમેરે તો પંદર એવી રીતના અહીંયા બે વત્તા છ ચલો બે માં છ ઉમેરવા છે કે છ માં બે ઉમેરીએ વેરી ગુડ મોટી સંખ્યા છ છે એટલે આપણે છ માં બે ઉમેરશું તો છ માં બે આંગળી ઉમેરો તો કેટલી થશે સાત આઠ આઠ વત્તા ઝીરો હવે ઝીરો ની તો કોઈ કિંમત છે નહીં એટલે આઠ વત્તા ઝીરો એટલે કેટલા જવાબ આવશે આઠ આપણો જવાબ છે આઠ આઠ
વત્તા 8 ચલો 8 વત્તા 8 એટલે 8 2 16 8 વત્તા 8 16 16 માં કેટલા ઉમેરવાના છે 9 તો પહેલા 5 આંગળી પછી 4 આંગળી એટલે 9 થાય 5 ને 5 10 એમાંથી એક કાઢી નાખીએ તો 9 એટલે આપણે 8 ને 8 16 અને 16 માં કેટલા ઉમેરવાના છે 9 ચલો 16 પછીની સંખ્યા 10 11 12 સોરી 16 પછીની સંખ્યા 17 18 19 20 21 પછી 4 આંગળી 20 21 22 23 સોરી ફરીથી કરીએ 16 માં કેટલા ઉમેરવાના છે 9 તો 16 માં 9 ઉમેરીએ તો 17 18 19 20 21 22 23 24 25 કેટલો જવાબ આવ્યો 25 તો આપણે લખશું 25 આપણો જવાબ છે 25 પછી 8 વત્તા 2 ચલો 8 માં 2 આંગળી નાખો તો 8 વત્તા 9 10 અને 10 વત્તા 0 એટલે 10 પછી 1 વત્તા 6 ચલો 1 વત્તા 6 કરવું છે કે 1 વત્તા 9 કરવું છે વેરી ગુડ આપણે 1 વત્તા 9 કરશું તો 10 થશે અને 10 માં 6 ઉમેરી દેશું એટલે કેટલા થશે 16 તો આ તો બહુ સહેલી રીત છે 9 વત્તા 1 એટલે 10 10 વત્તા 6 એટલે 16 થઈ ગયો આપણો જવાબ હવે જોઈએ આપણે પ્રશ્ન 6 જુઓ પ્રશ્ન 6 શું છે તો પ્રશ્ન 6 માં આપણને અહીંયા થોડા કેવા બાજુના પેજ પર નીચે જુઓ પ્રશ્ન 5 ના નીચેમાં શું છે સ્વાધ્યાય પોથીમાં કે આવા છૂટા છૂટા અંક આપણને આપી દીધા છે 0 થી માંડીને 9 સુધીના અંક આપણી પાસે છે બાજુના પેજ પર જુઓ એમાં શું કરવાનું છે કે આવી રકમ આપી દીધી છે આપણને ખાલી 16 9 15 11 એમાંથી એમાં આપણને આ અંકો છે ને એને અમુક અંકો એવા લેવાના છે કે જેનો સરવાળામાં જવાબ 16 આવતો હોય સમજાય છે તો આપણે રકમ કઈ લેશું તો એ આપણે આમાંથી ડિસાઈડ કરવાનું છે બે રકમ બનાવવાની છે કેટલી બે કે જેના સરવાળાનો જવાબ કેટલો આવતો હોય બાળકો 16 બરાબર તો ચાલો જુઓ 16 એટલે આપણે શું રકમ લેશું પહેલા 8 8 વત્તા 8 વત્તા 0 જો 8 વત્તા 8 બરાબર 0 તો 8 2 16 16 વત્તા 0 એટલે 16 બરાબર તો આ પહેલી રકમ બની ગઈ ચલો બીજી રકમ શું બનાવશું 8 વત્તા 4 વત્તા 4 થઈ ગયું 8 વત્તા 4 એટલે 12 વત્તા 4 બરાબર 16 થઈ ગઈ આપણી પહેલી રકમ હવે શું બીજી રકમ બનાવશું ચલો 9 ચલો 9 માં શું થશે તો 9 લખવા માટે આપણે પહેલા લેશું 3 3 વત્તા 3 વત્તા 3 થઈ ગયું 3 તેરી 9 બીજી રકમ બનાવી હોય તો લેશું 3 વત્તા 6 વત્તા 0 જો 3 વત્તા 6 6 6 પ્લસ 3 એટલે 9 અને 9 વત્તા 0 એટલે 0 એટલે સોરી 9 થઈ ગઈ આપણી બે રકમ તો હવે આપણે લેશું 15 15 માં બનાવવું તો શું લેશું પહેલા 9 વત્તા 1 વત્તા 5 ચલો 9 વત્તા 1 વત્તા 5 અને 9 ને 1 10 10 ને 5 15 થઈ ગઈ આપણી પહેલી રકમ હવે બીજી રકમ લેશું તો કે 4 વત્તા 5 વત્તા 6 શું કર્યું ખબર છે ને બાળકો 6 વત્તા 4 કેટલા થશે 10 10 વત્તા 5 કેટલા થાય 15 સિમ્પલ આપણો જવાબ આવી ગયો હવે આપણે લેવાનું છે 11 મું જો 11 માં શું છે કે 11 લેખા છે તો આપણે કઈ રકમ લેશું તો આપણે લેશું 11 માં પહેલા લઈ લઈએ 6 વત્તા 4 વત્તા 1 જુઓ 6 વત્તા 4 કેટલા થાય બાળકો 10 અને 10 માં 1 ઉમેરીએ તો કેટલા થશે 11 હવે એવી બીજી રકમ લઈએ 7 વત્તા 3 વત્તા 1 જુઓ 7 ને 3 10 10 ને 1 11 તો થઈ ગયું 7 વત્તા 3 વત્તા 1 એટલે 11 તો આપણી બે રકમ મળી ગઈ હવે નીચેનું જુઓ 18 આવ્યા છે તો હવે શું કરશું આપણે કેટલા લેશું 9 વત્તા 9 વત્તા 0 9 ને 9 18 18 ને 0 18 રેડી હવે બીજી રકમ લઈએ
સમજાઈ ગયું ને? બાકીનું તમને આવતીકાલે સમજાવીશ. ત્યાં સુધી આવો.